श्री सर्व मंगल मांगल्य सरल्य शिक्षक मित्रों निबंध नो विषय अत्रे थी भाई श्री मीत साहेब द्वारा आपवामां आवेलो छे એટલે આપ ત્યાંથી મેળવી લેશો. બોર્ડ ઉપર લખી દીધેલો છે આજનો નિબંધનો વિષય. Thank you.
निर्णायक मित्रों सामे स्थान ग्रहण करते अशरफ भाई विक्रम सिंह स्थान ग्रहण करते सामे उभेला विद्यार्थियों पण त्यां बेसी जशे देहरा तालुका युवा उत्सव में आप सर्वे नु स्वागत छे। युवक सेवा अने सांस्कृतिक प्रवृत्तियों गांधीनगर जिला युवा विकास अधिकारी श्री नी कचेरी गोधरा जिला शिक्षण अधिकारी श्री नी कचेरी गोधरा अने नवरचना एजुकेशन ट्रस्ट संचालित श्री उत्तर बुनियादी विद्यालय डेमरी मा आप सर्वे नु युवा उत्सव मा हार्दिक स्वागत छे। आजना शुभ प्रसंगे युवक सेवा सांस्कृतिक प्रवृत्तियों गांधीनगर जिला युवा विकास अधिकारी कचेरी गोधरा तथा जिला शिक्षण अधिकारी कचेरी गोधरा ना अने नवरचना एजुकेशन ट्रस्ट श्री उत्तर बुनियादी विद्यालय डेम्बली ना आजे युवक महोत्सव में उपस्थित आजना अध्यक्ष श्री माननीय जिला शिक्षण अधिकारी साहेब तथा अपने पीडी सोलंकी साहेब तथा मुख्य मेहमान तरीके बोर्ड सभ्य श्री पंचोली साहेब तथा डिंडोर साहेब अने बीजी जुदी जुदी शाळा मांथी पधारेला साहेबों हूँ अपने अमारी शाळा में स्वागत करूँ छू अने खूब अमने आनंद थयो के आप बधा अमारी स्कूल में आया साहेब अमारे त्यां पहली वखत जाए साहेब ने खूब इच्छा थी कि अमारे त्यां आवे अमने भी खूब इच्छा थी कि साहेब आवे तो आज अमे खूब हृदय थी साहेब नु અને જે પધાર્યા છે મહેમાન છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા આવ્યા એ બદલ અમે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ અને સંયોજક સાહેબનું પણ સ્વાગત કરું છું વિવિધ શાળામાંથી પધારેલા સ્પર્ધકો આ શાળાના વિદ્યાર્થીઓ તથા સ્પર્ધામાં ભાગ લીધેલ જે વિદ્યાર્થીઓ છે એમનો નિર્ણાયકશ્રીનો લાયન્સ ક્લબના પ્રમુખશ્રીનો તથા લાયન્સ ક્લબના પધારેલા શ્રી મહેન્દ્રભાઈ નાગર તથા વર્મા સાહેબનો પણ આ શાળા વતીથી એ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે યુવક મહોત્સવમાં આ બધા અહીંયા આવ્યા અહીંયા ગાડીથી આપણે જાણીએ છીએ કે બાળકમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એમને જાગૃત કરવાનું એક પગથિયું છે તો અહીંયા ગાડી અમે આશા રાખીએ છીએ અહીંયા ગાડીથી બાળકને જ્યાં કોઈક સારી એવી એમાં જવું હોય તો એમને પણ સંઘ સંકલન સમિતિના જેવો અધ્યક્ષ એવા આજના ઉદ્ઘાટક શ્રી પીડી સોલંકી સાહેબ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પંચાલ સાહેબને હું વિનંતી કરું કે આપણે દીપ પ્રાગટ્ય કરીશું તમામ મહેમાનો આપણે
આ બાજુ રહો, એને પેલી બાજુ રાખો, સાડીઓથી વધાવી લઈશું. આંદા અધ્યક્ષ શ્રી પંચાલ સાહેબ નું અમારી શાળામાં સ્વાગત થાય છે. આચાર્ય શ્રીમતી પુષ્પાબેન ખૂબ ખૂબ આભાર. આપો એને ઉપર ખોડો. આપણે બધા તાળીઓથી વધાવી લઈશું. તાળીઓ પાડવામાં કસર નહીં પાડીએ. આદરણીય શ્રી પીડી સોલંકી સાહેબ નું સ્વાગત થાય છે. સાલથી બુકે અને મોમેન્ટો મારા પરમ મિત્ર શ્રી ગિરીશભાઈ પ્રજાપતિ સાહેબ ને હું વિનંતી કરું, લાયન ઇન્દ્રવદન એન પરમાર નું સ્વાગત કરશે. એઈઆઈ શ્રી ડિંડોર સાહેબ એમનું શાલ અને બુકેથી સ્વાગત કરશે. ઉષાબેન ને હું વિનંતી કરું. અમારી પ્રમુખ અને અમારી શાળાના શિક્ષક શાળા પરિવાર સ્પેશિયલ પીડી સોલંકી સાહેબ સાલથી એમને સન્માન કરશે. નવોદિત આચાર્ય હોય તો પણ તમામ મિત્રોનું અત્રે સ્વાગત કરીએ છીએ. શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હવે અહીંયા ઉભો ઉભો જ વાત કરી લઈશ. યુવક સેવા અને સાંસ્કૃતિક અને નવરચના એજ્યુકેશન ટ્રસ્ટ ડેમલી સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલીના પટાંગણમાં આ શહેરા તાલુકા યુવા ઉત્સવમાં આપ સર્વે મહેમાનો, જેમ કે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પંચાલ સાહેબ, આજના અધ્યક્ષ શ્રી, આજના ઉદઘાટક શ્રી પીડી સોલંકી સાહેબ, મારા મિત્ર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય શ્રી એસ કે પંચોલી સાહેબ, એસ જે દવે શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ પાઠક, અમારી શાળાના આચાર્ય શ્રીમતી પુષ્પાબેન કે જે ડિંડોર સાહેબ, અને અમારી શાળાના અધ્યક્ષ સ્થાપક શ્રી નાથાભાઈ પરમાર સાહેબના જ્યેષ્ઠ પુત્ર શ્રી દીપકભાઈ, અત્રે આજુબાજુની શાળાના શિક્ષક આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો, અને આપ જેણે આજે આ સ્પર્ધામાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે એવા વિદ્યાર્થી, સ્પર્ધક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અધ્યક્ષ શ્રી માન્ય ડીઓ શ્રી પંચાલ સાહેબ, ઉદઘાટક શ્રી અને મારી સંકલન સમિતિના અધ્યક્ષ શ્રી પીડી સોલંકી સાહેબ, તેમજ આ યુવા ઉત્સવના કન્વીનર શ્રી અને મારા રાહબર શ્રી અરવિંદભાઈ દરજી સાહેબ,
તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી ઇન્દુભાઈ, તેમજ શહેરા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી અરવિંદસિંહ વિપુલભાઈ, તેમજ શાળાના આચાર્યબેન, શાળા મંડળના ટ્રસ્ટીશ્રી, તેમજ શહેરા તાલુકામાંથી પધારેલ વડીલ મિત્રો, આચાર્ય મિત્રો, તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે જ્યારે શહેરા તાલુકાનો યુવા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જે તાલુકામાંથી પાંગરતી પ્રતિભાઓ તૈયાર કરવાનો જે યશ ફાળો જે જાય છે એ આચાર્યશ્રી અને શાળાના વ્યાયામ શિક્ષકને જાય છે. અને આવી પ્રવૃત્તિઓમાંથી જ, આવા કાર્યક્રમોમાંથી જ આપનાને રેણુ મંડળ જેવા કલાકારો મળી શકે છે. અને વિદ્યાર્થીઓએ જે ભાગ લીધો છે અને પોતાની સુષુપ્ત શક્તિઓને અહીંયા જે પ્રદર્શન કરશે અને પોતે સારામાં સારો દેખાવ કરીને આગળ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ નામના મેળવે એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ પંચોલી સાહેબ. ત્યારબાદ આજના સમયને સમજું છું. ડેમલી શાળામાં આ યુવા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે એના અધ્યક્ષ આદરણીય બીએસ પંચાલ સાહેબ, છેલ્લા એકાદ વર્ષથી એ પંચમહાલનો જિલ્લા શિક્ષણાધિકારી તરીકે સેવા બજાવે છે અને જિલ્લાની તમામ શાળાઓમાં એક ધડકન, સાચા અર્થમાં કહું તો આવેલી છે, એવા પોઝિટિવ ધડકન એવા આદરણીય પંચાલ સાહેબ ભાઈ, શૈલેષભાઈ જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને મારા મિત્ર, આ સંસ્થાના આચાર્યબેન, આ સંસ્થાના ટ્રસ્ટી, તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ ભાઈ શ્રી અરવિંદસિંહ, શેરા સ્કૂલના આચાર્ય, હે તારા એવા કરું સન્માન, હે તને સ્વર્ગ ભૂલાવું શામળા, હે સોરાઠ તારા માઈ સંચર્યો અને ના ચઢ્યો ના ચઢ્યો ગઢ ગિરનાર, હે પણ ના નાયો દામોદર કે રેવતી, હે એનો એડે ગયો અવતાર. આપ જ્યારે અમારા સન્માનીય મહેમાન છો ત્યારે બીએસ પંચાલ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પંચમહાલને હું વિનંતી કરું કે આપ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કરશો. શ્રી બીએસ પંચાલ સાહેબ. બોર્ડ સભ્ય પંચોલીભાઈ, આ શાળાના ટ્રસ્ટી, આચાર્ય સંઘના પ્રમુખ અરવિંદભાઈ, બાકીના પણ આચાર્યશ્રીઓ અને આપ સૌ મિત્રો, 15-20 દિવસથી અરવિંદભાઈને રોજ એક ફોન હોય કે અમારી સ્કૂલમાં કાર્યક્રમ થવાનો છે અને તમારે ફરજિયાત આવવાનું છે. લગભગ આ શાળામાં 12-1 વર્ષ પહેલા એકવાર આવવાનું થયું છે, પણ મને પણ ઈચ્છા છે, મેં પણ લિસ્ટ બનાવી દીધું છે કે હું કઈ સ્કૂલમાં ગયો છું ને હજુ મારી કેટલી સ્કૂલો મારી જવાની બાકી છે. એટલે પહેલો પ્રેફરન્સ આવ્યા પછી હજુ 67 સ્કૂલો પંચમહાલની એવી છે કે એમાં હું ગયો નથી, એની યાદી મેં બનાવી લીધેલી છે. પણ ઓછામાં ઓછું એકવાર જવાનું થાય તો આપણને ધ્યાનમાં આવતું હોય છે કે ભાઈ ત્યાંના શિક્ષકો, ત્યાંના વિદ્યાર્થીઓ કેવી મુશ્કેલી વેઠીને સારું કરવું એ બધાની ઈચ્છા હોય છે, પરંતુ ખરાબ પરિસ્થિતિમાં પણ સારું કરવું તો શિક્ષકો આચાર્યો કેવી રીતે કામ કરતા હોય છે આપણે ધ્યાનમાં આવતું હોય છે. મિત્રો, જીવન મેં કિતને પલ જીએ એ કુછ માયને નહીં રખતા, જીવન મેં આપ કિતને પલ જીએ વો કુછ માયને નહીં રખતા હૈ, મગર કિતની પલો મેં જિંદગી કા અનુભવ કિયા એ માયને રખતા. મજા આવી જોઈએ, બીજાને કહેવાની ઈચ્છા થવી જોઈએ કે આ એક દિવસ એક કલાક અમે બેઠા હતા અને જે મજા આવી હતી ને, તો એવી મજા આવે એવી પળો જેના જીવનમાં ન હોય એ જિંદગીનો કોઈ અર્થ નથી. અને આ બધા ઉત્સવો જે છે
એ ઉત્સવ મજા કરવા માટે હોય છે. અત્રે શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલીના પટાંગણમાં અમારા હૃદયના માનને, અમારા હૃદયની ભાવનાઓની લાગણીઓને સમજીને અત્રે ઉપસ્થિત રહેલા એવા આદરણીય મોરબી શ્રદ્ધેય માન્ય પરમ પૂજ્ય એવા શ્રી અને વંદનીય પણ મારી દ્રષ્ટિએ છે એવા માન્ય બીએસ પંચાલ સાહેબ, જે આપણા માન્ય જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ છે, અમારી બાજુમાં એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા. બાજુમાં અમારા પીડી સોલંકી સાહેબ કે જે અમને સતત માર્ગદર્શન પણ આપતા રહે છે અને બળપૂર્વક સદસ્ય છે, તેઓ આજે ઉપસ્થિત રહ્યા. કારણ કે દરેક કાર્યક્રમમાં એવા ઉપસ્થિત રહે છે ત્યારે અમને ખૂબ જ હર્ષ અને લાગણી અને મોટિવેશન થાય છે. ત્યારે સાહેબશ્રીનો આ તબક્કે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અને વર્તમાન આપણા સદસ્ય શ્રી પંજોલી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ત્યારે એમનો પણ આ તબક્કે હૃદયપૂર્વક સારા પરિવાર વતીથી, ટ્રસ્ટ વતીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. સંકુલના અમારા સંયોજક સાહેબ શ્રી પાઠક સાહેબનો પણ આ તબક્કે હૃદયપૂર્વક, ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાછળ અમારા આચાર્ય સંઘ શેરા તાલુકાના પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે, ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. બાજુમાં અમારા મદદની શિક્ષણ નિરીક્ષક શ્રી ડિંડોર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હૃદયપૂર્વક એમનો પણ આભારની લાગણી વ્યક્ત કરવા માટે મારી ભાવનાને પ્રગટ કરું છું. અમારા પૂજ્ય મોટા ભાઈ અને ખૂબ સરસ રીતે સરસ સાથ અને સહકાર આપી અને સરસ દરેક કાર્યમાં આગળ વધારે છે, ત્યારે એમનો પણ આ તબક્કે હૃદયપૂર્વક આભાર. અને જે જે શાળાઓમાંથી આચાર્ય સાહેબો આવ્યા છે, નવા આચાર્ય સાહેબો પણ આવ્યા છે, જે ટીમ મેનેજર તરીકે જે વિદ્યાર્થી સ્પર્ધકોને લઈને જે શિક્ષક સાહેબો આવ્યા છે અને જે દૂર દૂરથી એના આજુબાજુના ગામડામાંથી પણ જે સ્પર્ધકો આવ્યા છે શાળાઓમાંથી, એ તમામે તમામ સ્પર્ધકોનો વિશેષ આભાર માનું છું. અને ખાસ કરીને દાહોદથી જે નિર્ણાયક સાહેબો આવ્યા છે, એ ચારે ચાર નિર્ણાયક સાહેબો, કુરેશી સાહેબ છે, પરમાર સાહેબ છે, ત્યાર પછી મહેન્દ્રભાઈ છે, અને ત્યાર પછી ચારે ચાર સાહેબોને હું હૃદયપૂર્વક અંતઃપૂર્વક હસમુખભાઈ સાહેબ સહિત દરેકનો આભાર લાગણી વ્યક્ત કરું છું. આજે મૂલ્યાંકન પણ નિર્ણાયક પણ ખૂબ તટસ્થ રીતે થશે એની 100% અમારા તરફથી ખાતરી છે. અને કોઈને કંઈ પણ વાંધો હોય તો ચોક્કસ તમે તમારો લેખિત જવાબ પણ આપી શકશો. અમે એ ઉપર આપણા કન્વીનર સાહેબને રજૂઆત કરીશું, પણ અમે વિનંતી કરીએ છીએ એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. એટલે આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે માન્ય આ શાળાના આચાર્ય સાહેબ અને તમામે તમામનો સૌથી હૃદયપૂર્વક, ગ્રામજનો, વિદ્યાર્થી સ્પર્ધકો, શિક્ષક સાહેબો, માન્ય આચાર્ય સાહેબને સૌનો હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક હું આભારની લાગણી વ્યક્ત કરું છું. વિશેષ આભાર મારા લાયન્સ ક્લબના સદસ્યશ્રીઓનો, જેઓ પણ ઉપસ્થિત રહે છે. તો આ તબક્કે હવે કાર્યક્રમમાં પ્રારંભ કરતા પૂર્વે આ કાર્યક્રમના જે કન્વીનર છે, શહેરા તાલુકાના કન્વીનર, આપણે એમનો આભાર કેમ ન માનીએ કે જેમણે અમને આ સૌભાગ્યની આ ક્ષણમાં અમને સહભાગી બન્યા, તેવા આદરણીય શ્રી અરવિંદભાઈ દરજી સાહેબ કે જે શહેરા તાલુકા યુવા કન્વીનર છે, તો એમનો હું શબ્દોથી પણ સ્વાગત કરું છું અને આ કાર્યક્રમનો સંપન્ન કરાવી રહ્યા છે એ બદલ આપણે સૌ એમને આ કન્વીનર તરીકે સાહેબશ્રીનો પણ આભારને લાગણી વ્યક્ત છું. આવો આપણે સાથે મળી હવે કાર્યક્રમને માણીએ. સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ફોટો પર લેજો સર. ના ના, ડુંબર તમને શું છે ખબર નહી. યુવા મહોત્સવ હૈ और इस युवा महोत्सव में पूरे तहसील से करीब 21 स्कूल आज पार्टिसिपेट हुई है और उसमें विभिन्न कैटेगरी के यहाँ पर इवेंट रखी गई है, जिसमें वन मैन एक्टिंग एक पात्र अभिनय के तौर पर यहाँ पर कुछ स्पर्धकों ने यहाँ पर हिस्सा लिया है. तो आइए इस 52वां युवा महोत्सव में एक पात्र अभिनय में यहाँ के हमारे जो तेरा तहसील के जो बच्चे है उन्होंने पर अपने टैलेंट को परफॉर्मेंस के लिए आए हैं. हम सब मिलकर साथ में देखेंगे और मालिक से दुआ करते हैं कि अच्छा ही अच्छा टैलेंट वाला स्टूडेंट आगे बढ़े. थैंक यू सर. પરિસ્થિતિમાં એમને રજા મળી ગઈ છે કારણ કે ઉપર અધિકારી જાણે છે મમ્મી.
હું કમજોર માતા નથી, હું નહીં રડું, હું કાયર માતા નથી, હું મારા બાળકનું કાયર નહીં બનવા દઉં. હું આજે તમને એક વચન આપું છું, હું તમને આજે વચન આપું છું કે હું મારો અધૂરો કેસ પૂરો કરીશ, આઈપીએસ ઓફિસર બનીશ અને આપણું આવનાર સંતાન પણ આર્મી જોઈન કરશે. હા, હું તમને આજે આ વચન આપું છું. ચાલ મોટું ઉઠા તારા હાથ અને પગ, આજથી તારી ટ્રેનિંગ શરૂ થશે. એક સલામ આ દેશ માટે, બીજો સલામ. અરે મામુ, તું આ પાણીમાં શું કરે છે? ચાલ આ પાણીમાં ડૂબી જાય, પાણીમાં છપછપીએ કેમ કરે છે? ચાલ ઊભી થા, ચાલો સંતા ને આપણે મામુને લઈ જઈએ ઘરે. અરે મામુ, અહીંયા બેસી જા અને આ બધા કપડાં કાઢી નાખ, હું તને નવા કપડાં આપું એ પહેરી નાખ. લે મામુ, મામુ એટલે તને માથું ઓરાઈ આપે. આ દરવાજો કેમ નથી હજુ ખોલ્યો?
गुड मॉर्निंग सरपंच साहब, गुड मॉर्निंग। गुड मॉर्निंग डॉक्टर चौधरी साहब, गुड मॉर्निंग। સરપંચ સાહેબ, મારા દવાખાનું લાઇટ બિલ ભરવાનું બાકી હતું, લાઇટ બિલ ભરવા ગયો હતો. સરપંચ સાહેબ, થોડોક ભરોસો રાખો. ડોક્ટર થઈને હું ક્યારે જૂઠું બોલતો? એ સરપંચ સાહેબ, મારી ગેરહાજરી ના કારણે અપઘાત થયો, તેનું મને દુઃખ છે, પણ શું કરું, મારા દવાખાના ટાઈમ થયો. તારા બે બકરા આપવા પડશે, બે કુકડી આપવી પડશે, આપવા પડશે, કરમ દિવસે તું લેવા જઈએ જા. મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સ્કૂલના સંયોજન બળે એમને આ એક સરસ પ્રોગ્રામ કર્યો. એ પ્રોગ્રામના સેરા તાલુકાના યુવા મહોત્સવના કન્વીનર શ્રી અરવિંદભાઈ દરજી આજે એ બાબતે થોડો પ્રકાશ પાડશે, હું એમને આપું છું. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર યુવા ઉત્સવ અધિકારી પંચમહાલ ગોધરા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી પંચમહાલ ગોધરા અને
નવરચના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલીના સંયુક્ત ઉપક્રમે આજે શહેરા તાલુકાનો 52મો યુવા ઉત્સવ અમારી શાળામાં ઉજવાઈ ગયો. આ યુવા ઉત્સવમાં લગભગ શહેરા તાલુકાની 21 શાળામાંથી 105 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એમાં કલા, સાહિત્ય, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રી અભિનય, એકાંકી, લોકનૃત્ય તેમજ જુદી જુદી ઇવેન્ટમાં 105 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ અહીંયા આવી બહુ જ મોજ કરી, બહુ જ મજા કરી અને આ અમારા ઉત્સવને સફળ બનાવ્યો. શરૂઆતમાં પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બીએસ પંચાલ સાહેબ અત્રે ઉદ્ઘાટનમાં હાજર રહ્યા. તેઓ શ્રી આ સમારંભના અધ્યક્ષ હતા. અમારા પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ પીડી સોલંકી સાહેબ પણ હાજર હતા, જેઓ આ સમારંભના ઉદ્ઘાટક હતા. બોર્ડ સભ્ય શ્રી એસકે પંચોલી પણ આ સમારંભમાં ઉપસ્થિત હતા. તાલુકાની શાળાઓમાંથી, જુદી જુદી શાળાઓમાંથી આચાર્યશ્રીઓ તેમજ આ વિદ્યાર્થીઓને લઈને વ્યાયામ શિક્ષકો અને બીજા અન્ય શિક્ષકો પણ હાજર રહ્યા હતા. અને આવી રીતે આજે અમારી શાળામાં એક સરસ સમારંભ યોજાઈ ગયો. તે બદલ શહેરા તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વસ્તુ બીજી એક વિશેષતા એ છે કે આ શાળાની અંદર કલેક્ટર શ્રી દ્વારા, પંચમહાલ કલેક્ટર શ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પામેલ શિક્ષક શ્રી, અને હું કહું છું કે તમે આ બાબતે પ્રકાશ પાડો. આ જે વિજ્ઞાન અને યુવા મહોત્સવ હતો, એ યુવા મહોત્સવ વિશે તમારું શું કહેવું છે? હા, નમસ્તે. આજે 52મો યુવા અને એના માટે આજે આ 52મા યુવા મહોત્સવની અંદર અમારી યજમાન શાળાની અંદર આ યુવા મહોત્સવના માધ્યમથી અનેક પ્રકારના ટેલેન્ટેડ છોકરાઓ, ખરેખર એટલી બધી હર્ષની લાગણી અનુભવે છે આ શાળાની અંદર કે આજે અમારા યજમાન પદે આ લગભગ શહેરા તાલુકાના સાહેબે વાત કરી તે પ્રમાણે 104 જેટલા બાળકો અને 21 શાળાઓ ઉપસ્થિત રહી. આ તમામે તમામ બાળકો, વિદ્યાર્થીઓ, સ્પર્ધકો ખૂબ ખુશ થયા, આનંદિત થયા અને અમને પણ આ બાળકો પ્રત્યે વિશેષ કામ કરવા માટે ખૂબ રૂચિ જાગી અને હજુ પણ વધુ રૂચિ જાગશે. અને સાથે સાથે લાયન્સ ક્લબ ગોધરા તરફથી પણ અમારા લાયન્સ ક્લબમાંથી પણ આવ્યા અને એમણે પણ ખૂબ જ સુંદર રીતે સાથ સહયોગ આપ્યો હતો. ત્યારે શહેરા તાલુકાના કન્વીનર શ્રી તરફથી અને માન્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પંચાલ સાહેબ તરફથી અને શહેરા તાલુકાના તમામે તમામ આચાર્યશ્રી તરફથી અને સંકુલ વતીથી ખૂબ સુંદર સહકાર મળ્યો. તમામે તમામ ખૂબ પ્રસન્ન મુદ્રા સાથે પોતાના સન્માન સાથે પાછા વળ્યા હતા. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર હતા અને ખૂબ સરસ અમને આજનો કાર્યક્રમ ખૂબ સારો લાગ્યો સાહેબ.